ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? આજે આપણે સામાન્ય જ્ઞાન વિષયાંગ આપણા શરીરના અંગો. તો બાળ મિત્રો, પહેલા આપણે સૌપ્રથમ એસાણ સ્કૂલનો શ્લોક બોલીશું, પછી આપણે ભણવાની શરૂઆત કરીશું. તો બાળ મિત્રો, તમે આંખો બંધ કરી દો અને મારી સાથે સાથે તમે પણ શ્લોક બોલજો. સુખ આવે છતાંય છલકવું નથી, દુઃખ આવે ભલે પાછા પડવું નથી, દુઃખ આવે ભલે પાછા પડવું નથી, સુખ દુઃખમાં રહી સ્થિર ક્ષમતા ધરી, એ સેન્ટમાં ભણી ડગમગવું નથી, એ સેન્ટમાં ભણી ડગમગવું નથી. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વિદ્યાર્થી મિત્રો, હવે તમે આંખો ખોલી દો અને હવે અહીંયા ધ્યાન રાખજો. બાળ મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનમાં આપણું શરીરના અંગો. તો બાળ મિત્રો, ચલો હું સામાન્ય જ્ઞાનની ચોપડી છે ને એ તમને બતાવું છું. જો આ શું છે? સામાન્ય જ્ઞાનની ચોપડી છે અને પેજ નંબર 4 આપણા શરીરના અંગો. તો બાળ મિત્રો, આ જુઓ છે ને શરીરના અંગો, વાળ, આંખ, કાન, ગાલ, મો, ગરદન, પછી કપાળ, નાક, દાંત, હોઠ, ખભો, છાતી, કોણી, પેટ, હાથ, કમર, હથેળી, હાથની આંગળીઓ, હાથનો પંજો, સાથળ, અંગૂઠો, ઘૂંટણ, પગ, પગનો અંગૂઠો, પગનો પંજો, પગની આંગળીઓ અને એડી. તો બાળ મિત્રો, અહીંયા મેં ડ્રોઈંગ કર્યું છે. જો આપણા શરીરના અંગોનું ડ્રોઈંગ કર્યું છે. જો બાળ મિત્રો, આ શું છે? આપણા વાળ છે. શું છે બાળ મિત્રો? આપણા વાળ છે. પછી આ શું છે બાળ મિત્રો? આ શું કહેવાય? ચાલો બોલો, શું કહેવાય? કાન. વેરી ગુડ. શું કહેવાય? કાન. પછી આ શું કહેવાય બાળ મિત્રો? નાક. તો આ શું છે? નાક. પછી આ શું કહેવાય? માથું. આ શું કહેવાય? આપણું માથું કહેવાય. પછી આ શું છે બાળ મિત્રો? આંખો. આ શું છે? આપણી આંખો છે. પછી મો. આપણે બોલીએ છીએ ને તો શેના દ્વારા બોલીએ છીએ? મો દ્વારા બોલીએ છીએ. તો આ શું કહેવાય? મો. પછી આ શું છે? છાતી. તો આર્યો ભાગ આપણો શું કહેવાય? છાતીનો ભાગ કહેવાય. પછી આ શું કહેવાય? હાથ. તો આ હાથ છે. પછી આ શું કહેવાય? હાથનો પંજો. તો આ શું છે? હાથનો પંજો. અને આ હાથની આંગળીઓ છે. પછી આ શું છે? પેટ. આ શું છે? પેટ છે. પછી ઘૂંટણ. આ ઘૂંટણ કહેવાય. પછી એડી અને પગનો પંજો. તો બાળ મિત્રો, આ શું છે? આપણા શરીરના અંગો છે. તો બાળ મિત્રો, આપણે શરીરના અંગો વિશે જાણીએ છીએ, પણ શરીરના અંગોની ઇન્દ્રિયો કેટલી છે એ તમને ખબર છે? તો બાળ મિત્રો, કુદરતી 5 ઇન્દ્રિયો છે. કઈ છે? 5 ઇન્દ્રિયો છે. તો બાળ મિત્રો, કઈ કઈ છે? જો સૌ પ્રથમ કઈ છે? આંખ. તો બાળ મિત્રો, આંખ શું કામ કરે છે? જોવાનું કામ કરે છે. આપણે આંખ દ્વારા જોઈ શકીએ છીએ ને. આપણે કઈ બી વસ્તુ જોવીએ તો શેના દ્વારા જોઈએ છીએ? આંખ દ્વારા. તો તેને કઈ કહેવાય? દ્રષ્ટિન્દ્રિય. કઈ કહેવાય? દ્રષ્ટિન્દ્રિય. પછી કાન. તો કાન કઈ કહેવાય? કાન દ્વારા આપણે શું કરીએ છીએ? સાંભળીએ છીએ. કંઈ પણ અવાજ આવે,
આકાશમાં વિમાન જતું હોય, કઈ અવાજ થતો હોય, તો આપણે સેના દ્વારા સાંભળીએ છીએ? કાન દ્વારા. તો તેને કઈ ઇન્દ્રિય કહેવાય? શ્રવણ ઇન્દ્રિય. કઈ કહેવાય? શ્રવણ ઇન્દ્રિય. પછી નાક. તો બાળમિત્રો, નાક શું કાર્ય કરે છે? સૂંઘવાનું. તો આપણને ફૂલ સૂંઘીએ છીએ અથવા તો કોઈ બી સ્મેલ આવે, કંઈ ડાસતું હોય કે કંઈ બી એવી સ્મેલ આવે, તો આપણે સેના દ્વારા આપણને ખબર પડે છે? નાક દ્વારા. તો તેને કઈ ઇન્દ્રિય કહેવાય? ધાનેન્દ્રિય. કઈ ઇન્દ્રિય કહેવાય? ધાનેન્દ્રિય. પછી જીભ. તો જીભ બાળમિત્રો શું કરે છે? સ્વાદ પરખવાનું કાર્ય કરે છે. આપણે જીભ દ્વારા અલગ અલગ સ્વાદ પરખીએ છીએ ને, ખાટો, મીઠો, તીખો, ગળ્યો, તૂરો, કડવો વગેરે સ્વાદો આપણે પરખીએ છીએ. તો સેના દ્વારા પરખીએ છીએ? જીભ દ્વારા. આપણે અંદર જીભ ઉપર મૂકીએ એટલે આપણને ખબર પડી જાય કે આ કયો ટેસ્ટ છે, કયો સ્વાદ છે. તો બાળમિત્રો, તમને સમજણ પડે છે ને? સરસ. પછી ચામડી. તો ચામડી દ્વારા આપણે શું કરીએ છીએ? સ્પર્શ અનુભવીએ છીએ. ચામડી દ્વારા આપણે કોઈ આપણને આમ પકડે તો એને શું કહેવાય? સ્પર્શ અનુભવીએ છીએ. તો બાળમિત્રો, તમને આ પાંચ ઇન્દ્રિયોની ખબર પડી ગઈ ને? તો જીભ સૌ પ્રથમ. કઈ? આંખ. તો આંખ દ્વારા કઈ ઇન્દ્રિય હોય? દ્રષ્ટિ ઇન્દ્રિય. પછી કાન. તો કાન દ્વારા કયું હોય? શ્રવણ ઇન્દ્રિય. પછી નાક. તો નાક દ્વારા ધાનેન્દ્રિય. અને પછી જીભ. તો જીભ દ્વારા સ્વાદ સ્વાદેન્દ્રિય. પછી ચામડી. તો સ્પર્શેન્દ્રિય. તો બાળમિત્રો, આ કઈ ઇન્દ્રિયો છે? કુદરતી પાંચ ઇન્દ્રિયો છે, તે આપણને ભગવાને આપેલી છે. તો બાળમિત્રો, હવે હું તમને એક સરસ નાનું અજબ જેવી વાત છે, તે આપણા શરીરના અંગો ઉપરનું છે બાળગીત, તો હું તમને સંભળાવું, તમે તે સાંભળજો. આ તો કેવી અજબ જેવી વાત છે, આંખ મારી નાની એ તો જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે, હાથ મારા નાના એ લખે બહુ સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે, નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે, કાન મારા નાના એ સાંભળે દહી ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે, પગ મારા નાના એ ચાલે છાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે, મોઢું મારું નાનું એ બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે. તો બાળમિત્રો, આ શરીરના અંગો ઉપરનું ગીત છે, તો તમારે બોલવાનું છે. અને બાળમિત્રો, તમારે સામાન્ય જ્ઞાનની ચોપડીમાં આવી રીતે આપણા શરીરના અંગો તે દોરીને આવી રીતે લખીને મને વોટ્સઅપમાં મોકલવાનું છે. અને અજબ જેવી વાત છે તે બાળગીત તમારે ગાઈને મને વોટ્સઅપ ગ્રુપમાં મોકલવાનું છે. બાય બાય.